છોટું ભાઈ સુરતથી, મને કાનમાં ઓછું સંભળાતું હતું અને શબ્દો સમજાતા નહોતા. હું લગભગ 7-8 વર્ષ થઈ ગયા, લગભગ 4-5 ડૉક્ટરો પાસે ગયો. એ નસો સુકાય છે, હવે આટલું સંભળાશે, મશીન વસાવો. અમારે યુટ્યુબમાં જોઈને ઘણું મેં જોયું, ઘણા વિડીયો જોયા, એટલે મને એમ થયું કે અહીંયા જવા જેવું છે. એ થોડી ઓછી હતી અને આ ટ્રીટમેન્ટ કર્યા પછી અત્યારે એમાં મને 20-25% વધારો થઈ ગયો એવું લાગે છે. મનોજ, થોડીક ડિફરન્ટ છે જે નોર્મલ મેં જે જોયું છે એમાંથી, અને થોડુંક મને આશ્ચર્ય બી થયું જોઈને કે કેવી રીતના જે ટ્રીટમેન્ટ ચાલે છે. અને બીજી વસ્તુ એવી છે કે તમે જે પહેલાં ચેક કર્યું ત્યારે જે સંભળાશમાં જે ડિસ્ટન્સ હતું અને એમને નહોતું સંભળાતું, એને ટ્રીટમેન્ટ થયા પછી જે તમે એનાથી વધારે ડિસ્ટન્સમાં વયા ગયા તો બી એમને ક્લિયર સંભળાતું. બરાબર, અત્યારે મનોજભાઈ મને જે અત્યારે બોલે છે મને સંભળાય, નહીં તો બાજુમાં બેસીને મને સંભળાતું. બે વાર કેવું પડતું, શું બોલે શું બોલે, એટલે ધીસ ઇઝ ધ ડિફરન્સ ઇન જસ્ટ વન ડે, એટલે 1-2-3 અવર્સ જસ્ટ એમ કરી. ડેફિનેટલી હું તો રિકમેન્ડ કરીશ કોઈને. બધાને કે સરસ છે અને ટ્રીટમેન્ટ બહુ સારી છે, અને જે બેરાજ પણ હોય તે ઘણો ફરક પડી જાય છે. પ્રોબ્લેમ શું છે, સોરી ટુ ઇન્ટરપ્ટ, કેમ કે આજે જે ટ્રીટમેન્ટો જે બધા કરે છે એ પૈસા લઈ લે છે. પછી શું છે કે ના, તમારે તો અડધું જ ચાલશે જે મેં કીધું, ને આ તો જસ્ટ હોમિયોપેથિક છે ને. જો એક જ દિવસમાં આટલો ડિફરન્સ આવતો હોય તો આઈ થિંક આના જેવું બેસ્ટ આ જેટલાને પ્રોબ્લેમ છે એના માટે છે જ નહીં. સાચી કે આ તો તમે વરદાન રૂપ છો, કેમ કે આજે પ્રોબ્લેમ આવે. હું મારો પેલો નેપાલથી આવેલો છું, મેં કોઈ છું તો એને તો કેટલું, તમે આટલું જ ખાલી બોલો છો એ જ સંભળાય છે, એને કાંઈ બોલીએ કાંઈ ઇશારાથી જ સમજે છે. મેં કહ્યું ભગવાન એનું હાર કરી દે બિચારા, અમને 67 ઇયર્સની એજ છે, અહીંયા બી આવ્યા છે, તકલીફ બી આવ્યા છે. સાચી વાત, પૈસાનું એરેન્જમેન્ટ આ તે બધી વાત તો જવા જ દો.